તો નમસ્કાર મિત્રો વિડીયા ગુજરાતીમાં તમારું સ્વાગત છે તો મિત્રો વિડીયોની સ્ટાર્ટિંગમાં તમે જે પ્રકારનું રાકેશ બારોટનું વોટ્સઅપ સ્ટેટસ દેખ્યું તે પ્રકારનું વોટ્સઅપ સ્ટેટસ આજે આપણે બનાવતા શીખીશું તે પણ મહેનત વગર ખાલી તમારે ફોટો બદલીને તમે આ પ્રકારનું વોટ્સઅપ સ્ટેટસ બનાવી શકશો તો મિત્રો વિડીયો ચાલુ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં પેલાં બે લાયકોનને પણ પ્રેસ કરી દેજો જેથી મારા આવનારા વિડીયોની નોટિફિકેશન સૌ તમને મળે તો ચલો મિત્રો હવે વિડીયો ચાલુ કરીએ તો સૌ પ્રથમ તમારે અહીંયા જે ફૂલ પ્રોજેક્ટવાળી પ્રીસેટ આપેલી છે તે તમારે ઇમ્પોર્ટ કરી દેવાની રહેશે ઇમ્પોર્ટ કર્યા બાદ અહીંયા અહીંયા તેને ઓપન કરી દેવાનું રહેશે તો અહીંયા આપણે ઓપન કરી લઈએ છીએ ઓપન કર્યા બાદ અહીંયા મિત્રો તમારી સામે આવી રીતે ઇન્ટરફેસ સ્કૂલ છે અહીંયા જોઈ શકો છો ફૂલ પ્રોજેક્ટ આપેલો છે તો સિમ્પલી તમારે ઇમેજ ચેન્જ કરવું હોય તો અહીંયા જે ઇમેજ આપેલું છે તેના પર તમારે ક્લિક કરી અહીંયા જે કલર એન્ડ ફિલવાળો ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરી અહીંયા જે ચોરસ બોક્સ બતાવશે તેના પર ક્લિક કરશો તો અહીંયા તમારા ફોનનું ગેલેરી ઓપન થઈ જશે ત્યારબાદ અહીંયા મિત્રો તમારે જે ફોટો સિલેક્ટ કરવો હોય તે સિલેક્ટ કરી અને અહીંયા ઉપર જે પ્લસવાળો આઇકોન આપેલો છે તેના પર ક્લિક કરશો તો અહીંયા ઇમેજ ચેન્જ થઈ જશે અહીંયા આપણે ઇમેજ ચેન્જ નથી કરતા સિમ્પલ અહીંયાથી બેક જતા રહીશું ત્યારબાદ હવે આપણે લિરિક્સને એડ કરીશું તો લિરિક્સ માટે અહીંયા એક ગ્રુપ આપેલું છે જોઈ શકો છો જે આ ગ્રુપ આપેલું છે તેની સામે અહીંયા ઓપ્શન ઓફ આપેલો છે તમારે ઓન કરી દેવાનું રહેશે તો અહીંયા જે લિરિક્સ છે તે ઇફેક્ટ સાથે આવી જશે ઠીક છે મિત્રો ત્યારબાદ હવે આપણે જે ઇફેક્ટ છે તે એડ કરવાની રહેશે તો ઇફેકને એડ કરવા માટે અહીંયા જે ઇફેકનું ગ્રુપ આપેલું છે જોઈ શકો છો આ ઇફેકનો ગ્રુપ છે તેના પર તમારે ક્લિક કરી અહીંયા ઉપર જે ત્રણ ડોટ આપેલા છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ત્યારબાદ અહીંયા જે લાસ્ટ ઓપ્શન આપેલું છે અનગ્રુપનો તેના પર ક્લિક કરશો તો આ જે ગ્રુપ આપેલું છે તે અનગ્રુપ થઈ જશે અને ઇફેક્ટ લાગી જશે તો અહીંયા મિત્રો ફાઇનલી આપણું વોટ્સઅપ સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે જોઈ શકો છો તો અહીંયા મિત્રો તમારે કંઈ કરવા નથી અહીંયા તમારે સિમ્પલી જે ઓપ્શન ઓફ આપેલા છે તે તમારે ઓન કરી દેવાનું રહેશે અને જે ઇમેજ આપેલું છે તે ચેન્જ કરી અને તમે આ આવું સેમ સ્ટેટસ બીજું પણ બનાવી શકો છો અને તમારે જો ફોટો ચેન્જ ન કરવો હોય તો સિમ્પલી એક્સપોર્ટ કરી અને આ સ્ટેટસ બનીને તૈયાર થઈ જશે તો સિમ્પલી હવે આ સ્ટેટસને તમારે એક્સપોર્ટ કરવા માટે અહીંયા ઉપર કોર્નરમાં તીરવાળો ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરી અને અહીંયા જે એક હજાર એસી આપેલું છે ત્યાં ક્લિક કરી સાતસો વીસ એચડી સિલેક્ટ કરી અને નીચે ઓપ્શન આપેલું છે એક્સપોર્ટનો તેના પર ક્લિક કરશો તો આ વિડીયો એક્સપોર્ટ થવા લાગશે તો અહીંયા મિત્રો તમારે થોડીવાર વેઇટ કરી લેવાનું રહેશે તો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં પેલા બે લાયકોનને પણ પ્રેસ કરી દેજો જેથી મારા આવનારા વિડિયોની નોટિફિકેશન સૌપ્રથમ તમને મળે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત